નમસ્કાર, રામ રામ, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. તો સવારના વાગ્યા છે 9, ને આપણે આવ્યા છીએ આ મોટા પટામાં આંટો મારવા. જો તો માંડવી ઉગી ગઈ છે, આયરું થઈ ગઈ છે, તો ચાલો જોઈ. જો તો આવી રીતે ઉગી છે. કમ્પ્લીટ આયરું થઈ ગઈ છે. હવે જો બધે આયરું થઈ ગઈ છે. અને આવ્યા હતા આ બાજુ મોટર ચાલુ કરવા, તો આ મકાનના પાસે નથી ઉગી, થોડીક તોડાઈ ગયું હતું ત્યાં. તો ત્યાં પાણી વારવાનું છે થોડાકમાં, તો ચાલો એ બતાવું. અને ત્યાં વારીએ થોડુંક પાણી, ટોર લાગી ગયો હતો એટલે હજી નીકળી નથી માંડવી ત્યાં. આમાં બધે તો કમ્પ્લીટ ઉગી ગઈ છે. તો જોવા એટલું પાવાનું છે, પાંચથી ચાલુ કર્યું છે કટકો કાઢીને, અને એટલું પાવાનું છે. હવે થોડુંક ટોરાઈ ગયું હતું એટલે ઉગવામાં કેવરા આવી ગયા. જોવા અહીંયા કાઢ નથી ઉગી, પાકી પાકી ઉગી છે. તો એવું ક્યાંક ક્યાંક છે ખાલા જેવું, તો પાણી પાઈ દઈએ એટલે ઉગી જાય. તો ચાલો આને હમું નમું કરીને આખું પાઈ દઈએ એટલે હું તે પુગાડવાનું છે આ બધું. અને પછી કંઈક નવું કામ ગોઠવીએ. તો ચાલો આ પાઈ લઈ, અડધી કલાક થશે. હાલો તો પી ગયું છે જોવો કમ્પ્લીટ. અને હવે અવેડા ભરાય છે, તો અવેડા ભરીને પછી બંધ કરીએ. જોવા એક ભરાઈ ગયો છે, અને હવે ઓલો એક ભરવાનો રહ્યો પીવાનો. હાલો તો પાણી પાણી ભરાઈ ગયું છે, અવેડો ભરી લીધો છે, અને અહીંયા પાવાનું હતું એ પાઈ લીધું છે. તો હવે જવાનું છે કાકા ત્યાં ટ્રેક્ટર રાખવા, મિની ટ્રેક્ટર, એનું ટ્રેક્ટર રાખવા જવાનું છે. તો ચાલો જઈ અને હાકીએ માંડવીમાં મિની ટ્રેક્ટર. હાલો તો રૂંઢા થઈ ગયા છે, અને હવે જઈ છીએ બીજા ખેતરે. તો અહીંયા હેઢામાં દવા છાંટવાની છે, તો ચાલો જઈ દવા છાંટાવી. અને એકાદું બાવેડું કાપવાનું છે, તો કુવાળો અને બધું લઈને જઈ છીએ ગાડી લઈને પંપને. જોવો તો ચાલો જઈ મળીએ સીધા વાડી જઈને. હલો તો આવી ગયા છે અહીં. તો પહેલાં પંપ ભરી લઈ, અહીંથી પંપ ભરવાનો છે. તો અહીંયા પાણી છે, તો અહીંયાથી પહેલાં પંપ ભરતા આવી અને પછી છાંટી દઈ. ત્રણેક પંપ થશે હેઠે, અને પછી કુવાળો લેવા છે, પછી કાપવાનું રાખ્યું. તો ચાલો પહેલાં દવા છાંટી દઈ. હલો તો દવા છટાઈ ગઈ છે કમ્પ્લીટ, છાંટી દીધી છે ફરતી કોર બધે હેઠે. અને કપાસ આવો છે જોવો. તો જોવા અહીંયા એક બાવેડી છે, અને કાંટા ખેરે છે આમાંથી, તો એ લાગી જાય છે. તો ચાલો આને કાપી નાખી, અને આ ખાખરાને થોડોક ફોરી નાખી, ચોખ્ખો કરી નાખી. હવે લીમડો થઈ ગયો છે સાયામાં, તો ચાલો આ બે કાઢી નાખી. ચાલો હવે કાપી અને
હાલો તો બાવેડું કાપ નાખ્યું છે અને આ ખાખરાને ચોખ્ખો કરી નાખ્યો છે. જો તો ચાલો આ બધું હવે નાખવા જવાનું છે એટલે હેઠે આવવા છેલ્લામાં એ વાંસે જવાનું છે. તો ચાલો જઈ નાખતા આવી એક ફેરવાનો કરી દઈ અને એક આ ચડી જઈ એટલે વહી જાય બધું. તો ચાલો નાખી આવી. હાલો તો થઈ ગયું છે બધું કમ્પ્લીટ. પેલું કાપી નાખ્યું અને હારી નાખી એવા છે અને દવા સટાઈ ગઈ છે. તો ચાલો હવે નીકળીએ ભાગીએ ઘરે. ગાડી પડી છે વાંસ સેટ. હાલો તો બધું બાંધીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. પંપ પાછો બાંધી લીધો છે અને ઓલું કુવાળો લઈ આવતા એ બધું બાંધી લીધું છે. તો ચાલો હવે ભાગીએ પાછા ઘરે. અને ઓલું કાપવાનું હતું એ કપાઈ ગયું છે. દવા સાટવાની હતી સટાઈ ગઈ. બે ત્રણ પંપ થયા હતા. તો ચાલો હવે નીકળીએ. હાલો તો વાડી આવતા રહ્યા છીએ. પાછા બીજા ખેતર ગયા હતા ત્યાંથી. તો જો આપણી વાડીમાં માંડવી મીંડી છે આયરું દેખાવા. આવી દેખાય છે. જો તો માંડવી નાયરું આવ્યું થયું છે. અને હજી અમુક અમુક ઉગતીઓ આવે છે. તો ચાલો હવે જઈ ઓલી બાજુ અને સોયાબી જોઈ કેવાક ઉગી ગયા છે. હવે તો ઠાવકા ઉગી ગયા છે. તેથી પાખી પાખી આયરું દેખાતી હતું. હાલો તો આવી ગયા છીએ એટલી કટકીમાં સોયાબીમાં. તો જો સોયાબીન આયરું થઈ ગયું છે કમ્પ્લીટ. સો આયરું દેખાય હવે ક્યારામાં. જો તો બરોબરની જ ઉગી છે. કાટી નથી અને પાકી નથી. કમ્પ્લીટ ઉગી છે. તો ચાલો આ બાજુ આવ્યા છીએ. તો કપાસ જોતા આવી. કપાસને દઈ ગયો છે અને કમ્પ્લીટ થઈ ગયો છે. તો હાલો હિમળે આટો મારતા આવી. હાલો તો આવી ગયા છીએ કપાસવાળા પડામાં. જોવો કપાસની આયરું તો નેદાઈ ગયો છે. હવે થઈ ગયો છે કમ્પ્લીટ ચોખ્ખો સણાક. જોવો હાલો તો આટા મારતા મારતા પડી ગઈ છે હાઈન અને વાગ્યા છે હાડા હાથ. તો ચાલો આજનો બ્લોક આપણે અહીંયા હવે સમાપ્ત કરીએ. ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.